ધોરણ 4 વિષય હિન્દી. આજે બાળકો, આજે આપણે હિન્દી વિષય શીખીશું અને તમારે પાઠ્યપુસ્તક કયું લેવાનું છે? અલંકાર આવો હિન્દી શીખે, જેમાં આપણે આગાઉ પાઠ નંબર 4 જોયું, જેમાં તમને કેટલાક ચિત્રો આપ્યા હતા અને ચિત્રોના નામ પરથી તમે વાક્યો કઈ રીતે બનાવાય તે તમે શીખ્યા અને વાક્યો વાંચતા પણ શીખ્યા. આજે આપણે એક નવા ચેપ્ટર સાથે મળીશું, ચેપ્ટર નંબર 5, જેનું નામ છે યહ કોન હે. જો અહીં તમને પ્રશ્નચિહ્ન આપ્યો છે, એટલે કે તમને પ્રશ્ન પૂછવામાં આવ્યા છે. નીચે કેટલાક વ્યવસાયકારોના તમને ચિત્ર આપ્યા છે, જેમ કે શિક્ષક, ડૉક્ટર, ખેડૂત, દરજી. તો આ બધા જ જે વ્યવસાયકારો છે તેમને શું કહેવાય, તેમને કયા નામથી ઓળખાય અને તેઓ શું કામ કરે તે વિશે આજે આપણે શીખવાના છીએ અને તે વિશે હિન્દીની માહિતી આપણે મેળવીશું. તો નિમ્નલિખિત વાક્યો કો પઢીએ, બોલીએ ઓર લિખીએ. અહીં તમને શું કીધું છે કે નીચે આપેલા વાક્યો તમે વાંચો, બોલો અને ત્યારબાદ તેને નીચે બે જગ્યા આપેલી છે, બે લાઈન, તો ત્યાં તમારે તે લખવાના પણ છે વાક્યો. જો સૌ પ્રથમ તમને અહીં ચિત્ર શેનું આપ્યું છે? શિક્ષકનું. શિક્ષક છે એ તમને કેમ ખબર પડી? કારણ કે તેઓ કાળા પાટિયા એટલે કે બ્લેકબોર્ડ પર વિદ્યાર્થીઓને કંઈક લખાવી રહ્યા છે અને તેમના હાથમાં પુસ્તક છે. તો આ પરથી આપણને ખબર પડી કે આ વ્યવસાયકાર છે તે કોણ છે? તે છે શિક્ષક. શિક્ષકનું કામ શું છે? કે વિદ્યાર્થીઓને ભણાવવાનું. શિક્ષકનું કામ છે વિદ્યાર્થીઓને ભણાવવાનું. હવે આ જ વસ્તુ આપણે હિન્દીમાં બોલવી હોય તો સૌ પ્રથમ જો હું તમને પ્રશ્ન પૂછું, યહ કોન હે, તો તમે ઉત્તર શું આપશો? યહ શિક્ષક હે. જો એટલા માટે જ આપણા પાઠનું નામ આપ્યું છે યહ કોન હે, એટલે કે વિવિધ વ્યવસાયકારો પાસે ના ચિત્ર આપણે જોઈને હું તમને પ્રશ્ન પૂછીશ અને તમારે તેનો ઉત્તર હિન્દીમાં આપવાનો રહેશે. યહ કોન હે, તો તમે શું જવાબ આપશો? યહ શિક્ષક હે. તો આ જ વાક્ય આપણે અહીં સારા અક્ષરે લખીશું. જે નીચે તમને પ્રથમ ખાલી જગ્યા આપી છે ત્યાં આપણે શું લખીશું? યહ શિક્ષક હે. ત્યારબાદ તમને હું પૂછીશ, વહ ક્યા કરાતે હે, તો તમે જવાબ શું આપશો? શિક્ષક પઢાતે હે. શિક્ષકનું કામ શું છે? વિદ્યાર્થીઓને ભણાવવાનું. તો અહીં જે વાક્ય આપ્યું છે શિક્ષક પઢાતે હે, તે તમારે અહીં લખવાનું છે. તો હવે તમે આ જે વ્યવસાયકારનું ચિત્ર આપ્યું છે તેનાથી તો પરિચિત થઈ ગયા કે તે કોણ છે? શિક્ષક. અને તેમનું કામ શું છે? વિદ્યાર્થીઓને ભણાવવાનું. તો આ બંને વાક્ય આપણે ફરીથી વાંચીએ. યહ શિક્ષક હે, શિક્ષક પઢાતે હે. તો આ બંને વાક્ય લખાઈ ગયા બાદ આપણે નવે નીચે બીજું ચિત્ર આપ્યું છે તે જોઈએ. આ ચિત્ર તમને જોઈને શેને ખબર પડી કે આ કોણ છે? ડૉક્ટરનું ચિત્ર. તમને એમ કેમ ખબર પડી કે આ ડૉક્ટરનું ચિત્ર છે? કારણ કે ચિત્ર છે તે કઈ જગ્યાનું દેખાય છે? હોસ્પિટલનું. અને સાથે સાથે ડૉક્ટરની પાસે એક નર્સ એટલે કે પરિચારિકા ઊભી છે અને ડૉક્ટર દર્દીને તપાસી રહ્યા છે. આ ચિત્ર જોઈને આપણને ખબર પડી કે આ ચિત્ર છે ડૉક્ટરનું. તો હું તમને પૂછું કે યહ કોન હે, તો તમે શું જવાબ આપશો? યહ ડૉક્ટર હે, એટલે કે આ ડાક્ટરનું ચિત્ર છે. તો આપણે ફરીથી એક વખત હિન્દીમાં બોલીએ, યહ ડૉક્ટર હે. હવે ડૉક્ટરનું કામ શું છે? ડૉક્ટરનું કામ છે જે દર્દીઓ હોય તેમને તપાસવાનું અને ત્યારબાદ તેમનો ઈલાજ એટલે કે સારવાર કરવાનો. તો ચાલો અહીં બીજું વાક્ય અહીં આપ્યું છે કે ડૉક્ટર મરીજ કા ઈલાજ કરતે હે. ડૉક્ટર શું કરે? મરીજ એટલે કે જે પેશન્ટ હોય, જે દર્દી હોય તેમનો ઈલાજ સારવાર કરે. હું ફરીથી તમને પ્રશ્ન પૂછીશ, બે પ્રશ્ન પૂછીશ અને તમારે તે બંનેના ઉત્તર આ વાક્યો વાંચીને દેવાના છે. યહ કોન હે, તો તમારે ઉત્તર આપવાનો યહ ડૉક્ટર હે. વહ ક્યાં કામ કરતે હે, તો તમારે શું જવાબ આપવાનો? ડૉક્ટર મરીજ કા ઈલાજ કરતે હે. તો હવે તમને આ બંને વાક્ય વાંચતા આવડી ગયા હશે અને તે તમને કોઈ પ્રશ્ન પૂછે તો પણ તમારે તેનો ઉત્તર કઈ રીતે આપવો તે પણ તમને આવડી ગયું હશે. હવે આ બંને વાક્ય તમારે નીચેની જે ખાલી જગ્યા આપી છે ત્યાં લખવાનું છે અને સાથે સાથે આપણે એક વખત આ બંને વાક્ય ફરીથી વાંચીએ. યહ ડૉક્ટર હે, ડૉક્ટર મરીઝ કા ઈલાજ કરતે હે. ત્યારબાદ નીચેનું ચિત્ર જુઓ. અહીં તમને એક વિદ્યાર્થીનું ચિત્ર આપ્યું છે. આ કોનું ચિત્ર છે? વિદ્યાર્થીનું. અને એ તમને શા પરથી ખબર પડી કે આ વિદ્યાર્થી છે? કારણ કે તેને યુનિફોર્મ પહેરેલો છે અને તેના પાસે દફતર પણ છે અને તે સ્કૂલે જઈ રહ્યો છે, તે શાળાએ જઈ રહ્યો છે.
આથી આપણને ખબર પડી કે આ કોણ છે વિદ્યાર્થી યહ કોણ હૈ યહ વિદ્યાર્થી હૈ વો ક્યા કરતા હૈ વિદ્યાર્થી પાઠશાલા જાતા હૈ તે અત્યારે ક્યાં જઈ રહ્યો છે પાઠશાલા એટલે કે શાળાએ જઈ રહ્યો છે જો અહીં બે વાક્ય આપ્યા છે યહ વિદ્યાર્થી હૈ વિદ્યાર્થી પાઠશાલા જાતા હૈ વિદ્યાર્થી ક્યાં જઈ રહ્યો છે પાઠશાલા એટલે કે શાળાએ જઈ રહ્યો છે તો આ બંને વાક્ય તમારે અહીં લખવાના છે સારા અક્ષરે ત્યારબાદ નીચેનું ચિત્ર જોઈએ આ ચિત્ર છે ખેડૂતનું ખેડૂત એટલે કે કિસાન અથવા તો તેને તમે બીજા હિન્દી નામે કયા ઓળખી શકો છો કૃષક જે કિસાન છે તેને હિન્દી નામે આપણે સમાનાર્થી શબ્દ શોધવો હોય તો તે કૃષક તરીકે ઓળખાય આ ખેડૂત છે એ તમને શા પરથી ખબર પડી કારણ કે તે ખેતરમાં હોય તેવું ચિત્ર અહીં આપ્યું છે અને તે વાદળ સામે જઈને વરસાદની રાહ જોઈ રહ્યો છે તેની પાસે ટ્રેક્ટર છે હળ છે આ બધા જ ચિત્ર પરથી આપણને ખબર પડી કે તે ખેડૂત છે તો આપણે હવે હિન્દીમાં પ્રશ્ન કરીએ અને સાથે સાથે તેનો જવાબ પણ કઈ રીતે અપાય તે શીખીએ યહ કોણ હૈ યહ કિસાન હૈ કિસાન એટલે કે ખેડૂત યહ કિસાન હૈ કિસાન ક્યાં કામ કરતા હૈ કિસાન ખેતી કામ કરતા હૈ અહીં શું લખ્યું છે કિસાન ખેતી કરતા હૈ એટલે કે આ ખેડૂત છે અને ખેડૂત ખેતી કરે છે આ જ વાક્ય આપણે ફરીથી એકવાર વાંચીએ યહ કિસાન હૈ કિસાન ખેતી કરતા હૈ ત્યારબાદ નીચેનું ચિત્ર જુઓ અહીં તમને આપ્યું છે કુંભારનું ચિત્ર કુંભાર શું કરે માટીના વાસણો બનાવે અથવા તો માટીના ઘડા પણ બનાવે તો કુંભારને કહેવાશે હિન્દીમાં કુંભાર યહ કોણ હૈ યહ કુંભાર હૈ અબ કુંભાર ક્યાં કામ કરતા હૈ તો નીચેનું વાક્ય છે તેનો જવાબ થશે કુંભાર મિટ્ટી કે બર્તન બનાતા હૈ વાસણને શું કહેવાશે બર્તન વાસણને હિન્દીમાં કહેવાશે બર્તન તો આપણું વાક્ય શું બનશે યહ કુંભાર હૈ કુંભાર મિટ્ટી કે બર્તન બનાતા હૈ ફરીથી હું તમને પ્રશ્ન પૂછું તમારે તેનો ઉત્તર આપવાનો છે યહ કોણ હૈ તો તમે શું ઉત્તર આપશો યહ કુંભાર હૈ કુંભાર ક્યાં કામ કરતા હૈ તો શું જવાબ આપશો તમે કુંભાર મિટ્ટી કે બર્તન બનાતા હૈ અને ત્યારબાદ આ બંને વાક્યો તમારે નીચેની લાઇનમાં આ રીતે લખી દેવાના છે હવે આગળનું પેજ જોઈએ પેજ નંબર 17 પર ત્યાં તમને બીજા બે ચિત્ર આપ્યા છે આ ચિત્ર છે દુકાનદારનું તે વેપાર કરી રહ્યો છે તે શું કરી રહ્યો છે તેની સામે જે ગ્રાહક ઉભેલા છે તે ગ્રાહકને જોઈતી વસ્તુઓ તે વજન કરીને આપી રહ્યો છે તે કોણ છે વેપારી અહીં આપણે પૂછે કે યહ કોણ હૈ તો તમે શું જવાબ આપશો યહ વ્યાપારી હૈ શું જવાબ આપશો યહ વ્યાપારી હૈ એટલે કે આ વેપારી છે હવે તેનું કામ શું છે તો એના માટે હું તમને પ્રશ્ન પૂછું યહ ક્યાં કામ કરતા હૈ વ્યાપારી ક્યાં કામ કરતા હૈ તો જવાબ શું આપશો તમે વ્યાપારી વ્યાપાર કરતા હૈ તે શું કરે વેપાર કરવાનું કામ કરે છે એટલે કે તે ગ્રાહકોને જોઈતી વસ્તુઓ આપે છે અને તેના બદલામાં તે પૈસા લે છે યહ વ્યાપારી હૈ વ્યાપારી વ્યાપાર કરતા હૈ આ રીતે તમારા બે વાક્ય થશે ત્યારબાદ નીચેનું ચિત્ર જુઓ આ ચિત્ર કોનું છે આ ચિત્ર છે દરજીભાઈનું એ તમને શા પરથી ખબર પડી કારણ કે તે સંચા વડે સીવી રહ્યા છે કપડાં અને તેને દુકાન પણ અહીં તમને આપી છે દુકાન દાર પાસે એટલે કે દરજી પાસે કપડાં સીવેલા તૈયાર હોય તેમને અહીં હેંગર વડે લટકાવેલા પણ છે અને સાથે સાથે તેમની પાસે માપપટ્ટી છે કે જે કોઈ પણ ગ્રાહક આવે તો તેમનું માપ લઈને તે કપડાં સીવી આપે છે આ બધા જ ચિત્રો પરથી આપણને ખબર પડી કે આ દરજીનું ચિત્ર છે તો ચાલો હવે આપણે તે વાક્ય વાંચીએ યહ કોણ હૈ યહ દરજી હૈ કોણ છે આ દરજી જેને તમે ટેલર તરીકે ઓળખો છો ને તેને હિન્દીમાં શું કહેવાશે દરજી યહ દરજી હૈ દરજી ક્યાં કામ કરતા હૈ તે દરજીનું કામ શું છે કપડાં સીવવાનું તો આપણે તે હિન્દીમાં કઈ રીતે વાક્યનો જવાબ આપી શકીએ દરજી કપડે સીતા હૈ ફરીથી એક વખત હું તમને સવાલ પૂછું છું યહ કોણ હૈ યહ દરજી હૈ વહ ક્યાં કામ કરતા હૈ દરજી કપડે સીતા હૈ આ બંને વાક્ય છે તે તમારે અહીં લખી દેવાના છે તો બાળકો અહીં આપણો પાઠ 5 છે તે હવે તમે સમજી ગયા હશો અને તે બે વખત આપ જે તમને અહીં વાક્યો લખવાના છે તે પણ તમે લખી દીધા હશે ત્યારબાદ નીચે જોઈએ અહીં તમને અભ્યાસના પ્રશ્નો આપ્યા છે એટલે કે આપણે અત્યાર સુધી જે પણ વ્યવસાયકારો શીખ્યા અને તેનું કામ શું છે તે પણ આપણે શીખ્યા તેના પરથી કેટલાક પ્રશ્નો આપ્યા છે
तो चलो आपणे तेना जवाब पण अहीं लखी दईए। प्रश्न नंबर एक में तमने कह्युं छे, प्रश्न के उत्तर के लिए उचित विकल्प चुनकर विकल्प का क्रम बॉक्स में लिखिए। एटले के अहीं तमने प्रश्न पूछा छे अने ते प्रश्नना जवाब माटे चार विकल्पों आप्या छे। आ चार विकल्पोमांथी साचो विकल्प जे होय तेनो क्रम अक्षर अहीं खानामां तमारे लखवानो छे। नंबर एक छे कपड़े कौन सीता है, तो आपणे शीख्या आगळ के कपड़ा सीवे छे दरजी भाई, तो आपणो जवाब शुं बनशे, दरजी कपड़े सीता है। तो अहीं आपणे विकल्प जोईए, शिक्षक, कुंभार, व्यापारी अने दरजी, तो साचो विकल्प कयो आवशे, ड। कपड़ा कोण सीवे, दरजी, तो अहीं लखो ड अने ड पासे टिक मार्क करो। नंबर बे, मरीज का इलाज कोण करता है, એટલે કે જે દર્દી હોય, જે બીમાર વ્યક્તિ હોય તેનો ઈલાજ, તેની સારવાર કોણ કરે, તો એ કોણ કરે, શિક્ષક કરે, કુંભાર કરે, ડોક્ટર કે વિદ્યાર્થી, તો કોણ કરે છે, ડોક્ટર, દર્દીની સારવાર કરે છે ડોક્ટર, તો અહીં જવાબમાં લખો ક। નંબર બે, રિક્ત સ્થાનો કી પૂર્તિ કીજે, અહીં તમને ખાલી જગ્યાઓ આપેલી છે અને ઉપર વિકલ્પો પણ આપેલા છે, જે સાચો વિકલ્પ હોય તે તમારે પસંદ કરીને ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે। નંબર એક, વ્યાપારી ખાલી જગ્યા કરતા હે, વેપારી શું કરે, વ્યાપાર, તો અહીં જવાબમાં ક્યાંય વ્યાપાર નામનો વિકલ્પ દેખાય છે, દેખાય છે, ત્રીજા નંબરનો છે ત્યાં લખ્યું છે વ્યાપાર, તો હવે આપણું વાક્ય શું બનશે, વ્યાપારી વ્યાપાર કરતા હે। નંબર બે, વિદ્યાર્થી ખાલી જગ્યા જતા હે, વિદ્યાર્થી હોય તે ક્યાં જાય છે, પાઠશાલા, તો અહીં આપણે લખીશું પાઠશાલા, વિદ્યાર્થી પાઠશાલા જતા હે, આ રીતે આપણું વાક્ય બનશે। નંબર ત્રણ, કુંભાર ખાલી જગ્યા કે ખાલી જગ્યા કે બર્તન બનાતા હે, જે કુંભાર હોય તે શેના વાસણો બનાવે છે, મિટ્ટી એટલે કે માટીના, તો અહીં જવાબ બીજો છે તે લખીશું, કુંભાર મિટ્ટી કે બર્તન બનાતા હે। અને વિદ્યાર્થી મિત્રો, આપણે હિન્દી ભાષા લખી રહ્યા છે, આથી ઉપર શિરોરેખા એટલે કે આડી લીટી કરવી ફરજિયાત છે, જે તમારે પણ તમારા પાઠ્યપુસ્તકમાં અથવા તો નોટબુકમાં જ્યારે પણ લખીએ હિન્દી ભાષા, તો ઉપર લાઈન એટલે કે શિરોરેખા તમારે કરવાની છે। ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ જોઈએ, સહી વિધાન કે સામને સહી ઓર ગલત વિધાન કે સામને ગલત કા ચિહ્ન કીજે, શિક્ષક પઢાતે હે એટલે કે જે શિક્ષક છે તે ભણાવે છે, આ વિધાન સાચું છે કે ખોટું છે, તો આ વિધાન છે સાચું, અહીં સાચાની નિશાની કરો, શિક્ષક પઢાતે હે, ય વિધાન સહી હે। નંબર બે, કિસાન વ્યાપાર કરતા હે, જે ખેડૂત હોય છે તે વેપાર કરે છે, તો આ વિધાન છે ખોટું, વેપાર કોણ કરે, વેપારી, અને કિસાન હોય તે શું કરે છે, ખેતી કામ કરે છે, આથી આ વિધાન તો ખોટું છે, અહીં આપણે ખોટાની નિશાની કરીએ। નંબર ત્રણ, દરજી મિટ્ટી કે બર્તન બનાતા હે, દરજી, હવે દરજીનું કામ શું હોય, કપડાં સીવવાનું, તે માટીના વાસણ બનાવશે ખરો, ના, તો આ વિધાન ખોટું છે, અહીં ખોટાની નિશાની કરો। ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર આપ્યો છે, માતૃભાષા મેં અનુવાદ કીજે, હવે આપણે માતૃભાષા કઈ છે બાળકો, આપણી માતૃભાષા છે ગુજરાતી, કઈ છે આપણી માતૃભાષા, ગુજરાતી, અહીં તમારે જે શબ્દ વાક્યો આપ્યા છે હિન્દી ભાષામાં, એટલે કે આપણી રાષ્ટ્રભાષા છે હિન્દી, તો અહીં તમને તમારી રાષ્ટ્રભાષામાં વાક્ય આપ્યા છે તેનું અનુવાદ આપણે કરીશું માતૃભાષામાં, એટલે કે ગુજરાતી ભાષામાં કરીએ। નંબર એક, યહ કોણ હે, તો આનું આપણે ગુજરાતી કરીએ તો શું થશે, યહ એટલે કે આ, અને કોણ એટલે શું થશે, કોણ, અને હે એટલે થશે છે, તો આપણું પૂરું અહીં વાક્ય શું બનશે, આ કોણ છે, એટલે કે અહીં તમને પ્રશ્ન પૂછ્યો છે આ કોણ છે। નંબર બે, યહ શિક્ષક હે, યહ એટલે શું થશે, આ, શિક્ષક એટલે શિક્ષક જ થશે, અને હે એટલે થશે છે, આ શિક્ષક છે, અને છેલ્લે પૂર્ણ વિરામ કરીશું। નંબર ત્રણ, યહ વિદ્યાર્થી હે, તો લખ્યો તેનું માતૃભાષા એટલે કે ગુજરાતીમાં આપણે અનુવાદ કરીએ, આ વિદ્યાર્થી છે, તો બાળકો અહીં આપણો પ્રશ્ન નંબર ચાર પણ પૂર્ણ થાય છે અને સાથે સાથે પાઠ પાંચનું અભ્યાસ પણ અહીં પૂર્ણ થાય છે। તો તમારે પણ પાઠ પાંચ છે તેના વાક્યો વાંચતા શીખવાના છે, લખતા શીખવાના છે, અને ત્યારબાદ અભ્યાસના આ ઉત્તરો તમારા પાઠ્યપુસ્તકમાં લખી દેવાના છે। હવે આપણે આગળના વિડીયોમાં મળીશું।